માલ મિલકત વૈભવી બંગલા ગાડી બધું મૂકી જીવ બચાવવા અન્ય દેશોમાં આશરો બહેરીનના રાજાનું તેના બોડીગાર્ડ રોબોટ સાથે દુબઈમાં આગમન આ રોબોટમાં 360 કેમેરા અને ઇનફ્લિટ પિસ્તોલ ફિટ કરેલ છે 15મી ઓગસ્ટે જ્યારે ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ લોકોની આઝાદી છીનવી લીધી હતી અને દેશ પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો તાલિબાની આતંકીઓએ 15મી ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરતા જ અફઘાનિસ્તાન સંપૂર્ણપણે તેના હાથમાં આવી ગયું છે જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગની અફઘાનિસ્તાન છોડીને વિદેશ જતા રહ્યા છે જે બાદ હાલ અફઘાનિસ્તાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને લોકો દેશ છોડી ભાગવા માટે એરપોર્ટ પર જઈ રહ્યા છે પરિસ્થિતિ એવી છે કે એરપોર્ટના રનવે પર લોકો દોડી રહ્યા છે અને વિમાનમાં જગ્યા ન મળે તો તેના પર લટકીને પણ દેશ છોડવા માટે તૈયાર છે તાલિબાનો અફઘાન પર કબજો જમાવી લેતા અફઘાનીઓ માલ મિલકત વૈભવી બંગલા ગાડી બધું મૂકી જીવ બચાવવા અન્ય દેશોમાં આશરો લઈ રહ્યા છે બહેરીનના રાજાનું તેના બોડીગાર્ડ રોબોટ સાથે દુબઈમાં આગમન થયું છે આ રોબોટમાં 360 કેમેરા અને ઇનબિલ્ટ પિસ્તોલ ફિટ કરેલ છે